ભેળસેળ વાળા મરી મસાલાનું વેચાણ પણ થતું હોય છે ત્યારે સુરતના મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસરોએ દરેક ઝોન ની અંદર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી દરેક ની અંદર મસાલા વિક્રેતાઓને ત્યાં અધિકારીઓએ તપાસ હાથ ધરી સેમ્પલ લીધા હતા અને સેમ્પલો તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે ફૂડ સેફટી ઓફિસરોએ જણાવ્યું હતું કે દરેક ની અંદર અલગ અલગ ટીમ બનાવી મસાલા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે મસાલા વિક્રેતાઓને ત્યાંથી નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે જેમાં જો કોઈ ખામી સામે આવશે તો સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ઘટના સ્થળે પણ ફૂડ વાન લાવવામાં આવી છે જેના થકી પણ તપાસ હાથ ધરવામાં આવી છે તેમાં પણ જો કોઈ ખામી સામે આવશે તો સ્થળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમ બનાવી પાંચ થી છ ઝોનમાં મસાલાના વિક્રેતાઓને તપાસતી કરી નમૂના લેવાની કામગીરી પણ કરવામાં આવેલી છે અને નમૂના પુસ્તકાકરણ સારું અમે લેબોરેટરી મોકલીશું એમાંથી જો કોઈ નમૂનામાં ખામી જણાશે સંસ્થાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આપણે સ્પોટ્સ પર બી તપાસી કરવા માટે આપણે ફૂડવાહન લાવેલા જ છે અને તા ટેસ્ટિંગ ચાલુ છે અને જો એમાં કોઈ માલમ પડશે તેની પર સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવશે